નમસ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કોકોનટ લાડુ. તો કોકોનટ લાડુ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. આપણે બનાવશું કોકોનટ લાડુ. તો કોકોનટ લાડુ બનાવવા માટે મેં એક બાઉલ મોટો કોકોનટ લીધા છે, એટલે નારિયેળનું છીણ લીધું છે આ એક બાઉલ. ને તમે તાજા નારિયેળનું પણ બનાવી શકો, એ પણ મસ્ત બને. આ મેં સૂકું લીધું છે, આવું કોપરું કોઈ બી દુકાને મળી જાય. ને આ અડધો બાઉલ મિલ્ક પાવડર લીધો છે, આ એ દુકાને મળી જાય. ને આ તમારે ન નાખવો હોય તો તમે આની જગ્યાએ માવો પણ યુઝ કરી શકો, માવો પણ યુઝ કરી શકો. ને આ લીધી છે આપણે મીઠાશ માટે ખાંડ અડધો બાઉલ. પછી તમને જેટલું મીઠાશ જોતી હોય એ પ્રમાણે તમારે લેવાનું. તું એક પેન લઈશું, એમાં થોડુંક આપણે પહેલાં પાણી નાખી દેવાનું. પાણી નાખી આવી રીતે કરી દેવાનું. હવે એમાં નાખશું અડધો બાઉલ દૂધ. એમાં નાખશું થોડુંક દૂધ ગરમ થાય પછી એમાં નાખી દેવાની આપણે ખાંડ. ખાંડ તમે મીઠાશ પ્રમાણે નાખી શકો. ખાંડ પીગળે એટલી વાર આપણે આને થવા દઈશું. આમાં કોઈ ચાસણીની કે કંઈ જરૂર ન પડે, ખાંડ પીગળે એટલી વારમાં જ એટલી જ વાર આપણે થવા દેવાનું. ખાંડ આપણી એકદમ પીગળી ગઈ છે ને દૂધે મસ્ત ઉકળી ગયું છે. હવે એમાં આપણે આ નારિયેળનું છીણ નાખી દેવાનું ને આ થોડુંક જાડા તરિયાવાળું લેવાનું એટલે ચોટે નહીં. નારિયેળનું કાળું કાળું છે, થોડીક ધીમી રાખવાની ગેસની ફ્લેમ, નકર ચોટી જાય. હજી આપણે થોડુંક દૂધ નાખશું. દૂધ ગરમ કરેલું લેવાનું. હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું. આની જગ્યાએ તમે માવો પણ વાપરી શકો. હવે મિલ્ક પાવડર નાખ્યા પછી એકદમ હલાવી લેવાનું, ક્યાંય ગાંઠ ન બાજી જવી જોઈએ. આવી રીતે આ લાડુ તમે બહારથી લઈ આવ્યા હોય ને તૈયાર એવા બનશે. રક્ષાબંધન માટે તમે આ બનાવી શકો, દશામાના વ્રત માટે પ્રસાદીમાં બનાવી શકીએ આપણે. આવી રીતે લાવતું જવાનું, મિક્સ કરતું જવાનું બધું. ચા
આમાં મસ્ત થવા માંડ્યું કણી જાવ. મસ્ત આપણે લાડુ વરાય એવો માવો થઈ ગયો. આને 10-15 મિનિટ ટોટલ લાગે, જાવું મસ્ત થઈ જવું. પાણીનો ભાગ સેજી ન રહેવો જોઈએ. હવે આપણે એક થારીમાં કે ડીશમાં ગમે એમાં લઈ લઈશું. હવે આપણે થારીમાં કાઢી લઈશું. તમારે ઢેફલી બનાવવી હોય તો થારીમાં પહેલેથી ઘી ચોપડી દેવાનું. આવું મસ્ત થઈ જવું જોઈએ. આમ જોતાં આપણને છૂટું છૂટું લાગવું જોઈએ. હવે હાથમાં થોડુંક આપણે ઘી લઈશું. આવી રીતે થોડુંક ઘી લઈ લઈશું ને આપણે આવી રીતે લાડુ બનાવી લઈશું. જાવા લાડુ વરી જવા જોઈએ મસ્ત. આપણે એટલા બધા બનાવી લઈશું. એટલા નાના નાના વારીએ તો પ્રસાદમાં સારા લાગે એમ. એક એક બધાને આપી શકીએ એટલે. ને ઓલો આપણે ટુકડા કરવા પડે, બહુ મોટો હોય ને એમાંથી. તો આવી રીતે બધા આપણે બનાવી લઈએ. ચા મસ્ત આપણું આવું તૈયાર હોવું જોઈએ. લાડુ પરફેક્ટ બની જવો જોઈએ એમ. આપણે લાડુ વરાઈ ગયા છે એવા નાના નાના બધા લાડુ આપણે તૈયાર કરી લીધા છે. ઉપર આપણે જરાક આમ કેસરવાળું દૂધ હોય ને એનાથી આવી રીતે કરી દેવાનું. તો આમ બહારથી લીધા હોય ને એવા લાગે આપણને જરાક. કેસરના 4-5 તાંતણા લેવાના ને એમાં દૂધ નાખીને એને પલાળી દેવાનું એટલે મસ્ત આવો કલર આવી જાય. ને એ ન હોય તો તમારે ફૂડ કલર પણ ચાલે. આની ઉપર ચાંદીનો વરખ લગાવું તો તેથી બહુ મસ્ત લાગે. આવી રીતે પિસ્તા મૂકી દેવાના. તૈયાર છે આપણા કોકોનેટ લાડુ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે.